કેમ છો બાળ મિત્રો, મજામાં? આજે આપણે કેતન ચિત્રકલાની અંદર વર્ક કરવાનું છે. આજે આપણે કોઈ ચિત્ર દોરવાનું નથી, પણ તમને અહીંયા પેપર વર્ક કરવાનું છે. જુઓ, આ પ્રમાણે જે રંગીન પેપર સ્ટેશનરીની દુકાનમાં મળે છે ને, એવા આપણે રંગીન પેપર લેવાના છે. અને આ તમને અહીંયા ઘર, છત્રી અને હોડી ત્રણ ચિત્ર બનાવેલા આપ્યા છે. આપણે અહીંયા આ પેપરના ઉપયોગથી અહીંયા ફાડી ફાડીને હાથેથી ફાડવાના છે અને ગુંદરથી લગાવીને આ ચિત્ર ત્રણે અહીંયા તૈયાર કરવાના છે. હવે આ તમને ત્રણ અહીંયા ચિત્રો આપેલા છે, એમાંથી એક ચિત્ર હું અહીંયા તમને લગાવીને બતાવીશ, ફાડીને બતાવીશ કે કેવી રીતે ચિત્ર બનાવવાનું છે અને પછી અહીંયા કેવી રીતે આપણે ચોંટાડવાનું છે. આપણે દરેક બાળકોએ અહીંયા આજની તારીખ લખવાની છે, જે તમે લખી નાખો. જો આપણે હોળી બનાવવાની છે તો હોળી માટે પીળું અને નીચેનો જે ભાગ છે હોળીનો, એના માટે આપણે બ્લુ કલરના પેપરનો યુઝ કરશું. બરાબર, બીજા પેપર આપણે મૂકી દઈએ. હવે આ બંને પેપર છે, પીળા કાગળમાંથી આપણે હોળીનો ઉપરનો ભાગ બનાવવાનો છે, એટલે કે સઢ. તો આપણે જુઓ બાળકો, આછે આછી પેન્સિલથી ચિત્ર ઉપરનું દોરી લેવાનું છે. બરાબર, આ જે પીળો ભાગ આપેલો છે આપણે અહીંયા આછી પેન્સિલથી દોરી લેવાનું છે. જો હું તમને નજીક લાવીને બતાવું ને, આ રીતે જે ટીચરે દોર્યું છે ને, આ રીતે તમારે આછું આછું દોરી લેવાનું છે. અહીંયા પણ હોળીનો બીજો ભાગ છે નીચેનો, એ પણ ટીચરે દોરેલો છે. આ રીતે પહેલાં આપણે દોરી લેવાનું છે અને પછી એને હાથેથી જ આપણે ફાડીને તૈયાર કરવાનું છે. તો આપણે અહીંયા પહેલાં આ પીળા ભાગને ફાડીને તૈયાર કરશું. અહીંયા આપણને ત્રિકોણ જેવું આપેલું છે ને, આપણે એને ધીરે ધીરે હાથેથી ફાડતા જશું. ભલે કંઈ વાંધો નહીં, થોડું આમ તેમ કપાય તો ચાલશે, પણ આ ચિત્ર આપણે હાથેથી જ ફાડીને બનાવવાનું છે, એટલે કે તૈયાર કરવાનું છે. એને અહીંયા તમારે સ્કેલનો કે કાતરનો કંઈ પણ ઉપયોગ કરવાનો નથી. જુઓ, આપણે હાથેથી આમ જ એને ફાડવાનું છે અને પછી લગાવવાનું છે. તમે દોરતી વખતે સ્કેલનો ઉપયોગ કરી શકો, પણ આને ફાડતી વખતે આપણે સ્કેલ લેવાની નથી. ટીચર બતાવે છે આ જ રીતે દરેક બાળકોએ હાથેથી ફાડીને હોળીનો આ ઉપરનો ભાગ આપણે તૈયાર કરવાનો છે. આ થઈ ગયું, હવે એના પછી હોળીનો નીચેનો ભાગ લઈ લઈએ. આને મૂકી દેશું. અને આપણે અહીંયા પાછળ દોરેલું જ છે એ પ્રમાણે આપણે આને પણ ફાડી લેશું. આને પણ આપણે હાથ વડે જ ફાડવાનું છે. તમે ધીરે ધીરે ફાડશો ને તો આ એકદમ સહેલું તમને લાગશે. આવી રીતે બંને બાજુ પકડીને થોડું થોડું કરીને આપણે ફાડતું જવાનું. બાળકોએ આ પ્રવૃત્તિ જાતે કરવાની છે, મમ્મી કે મોટા ભાઈ બહેન પાસે કરાવવાનું નથી. તમને જેવું ફાવે એવું તમારે જાતે ફાડવા શીખવાનું છે. જુઓ, આપણે હાથેથી ફાડ્યું ને એટલે એની બરાબર કિનારીઓ આડી અવળી ફાટશે. બરાબર ને, પણ આપણે આમ જ રાખવાનું છે. આપણે જો કાતરથી કાપીએ તો એક સરખી કિનારીઓ થાય, અને જરા હાથેથી કાપીએ એટલે કિનારીઓ વાકી ચૂકી કપાય છે ને, પણ આપણે એવી જ કાપવાની છે. આ ચાલશે.
આ જ રીતે અહીંયા કાપીને આપણે હોડી બનાવીને લગાવી દેવાની છે। આપણે હોડી લગાવવા માટે ગુંદરનો ઉપયોગ કરીશું। પાછળના ભાગમાં કિનારીઓ ઉપર થોડો થોડો ગુંદર લગાવીને આપણે ચિત્રપોથીમાં આને ચોંટાડવાનું છે। ટીચર અહીંયા એક ચિત્ર કરીને તમને જે બતાવે છે તમારે ઉપરના બીજા બે ચિત્રો પણ આ જ રીતે કરીને ચોંટાડવાના છે। હાથેથી પહેલાં આપણે પેન્સિલથી દોરી લેવાનું છે, પછી હાથેથી કાપવાનું છે અને અહીંયા ગુંદરથી લગાવી દેવાનું છે। આના પર પણ આપણે થોડો થોડો ગુંદર લગાવી દઈશું। આ રીતે સેટ કરીને આપણી હોડી તૈયાર। જુઓ બાળકો, આ રીતે આ હોડી પણ હાથેથી ફાડીને જ બનાવેલી છે અને આપણે પણ હાથેથી કાગળ ફાડીને એક સરસ મજાની નાની એવી હોડી તૈયાર કરી લીધેલી છે। આ જ રીતે તમારે હાથેથી કાગળ ફાડીને છત્રી અને ઘર પણ અહીંયા બનાવવાના છે। થોડા નાના નાના બનાવવાના એટલે એક પેજ ઉપર ત્રણેય ચિત્ર આવી જાય। ચલો બાળકો, હવે આપણે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। આવજો।